આપણે અગાઉ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝમાં શેલ વિલ, કેન અને કુડ જોઈ લીધું છે. આજે આપણે ત્યાર પછીનું મોડેલ ઓક્ઝિલરી એટલે કે ચોથું મોડેલ ઓક્ઝિલરી શુડ જોઈએ. શુડ શું દર્શાવે છે? તો કે કોઈ કાર્ય છે એ થઈ જવું જોઈતું હતું પણ થયું હોય નહીં ત્યારે આપણે શુડને ઉપયોગમાં હેવની સાથે લઈએ. એક્ઝામ્પલ સ્વરૂપે જોઈએ તો યુ શુડ હેવ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ બિફોર મોન્સૂન. હવે ક્યાંય રસ્તાનું કે કોઈ બ્રિજનું કામ ચાલુ હોય બટ એ ચોમાસા પહેલાં પૂરું થઈ શક્યું ન હોય ત્યારે આપણે એવી વાત કરી શકીએ અથવા તો સરકાર જે તે કોન્ટ્રાક્ટર સાથે એવી રીતે વાત કરી શકે અને કહી શકે કે તમારે ચોમાસા પહેલાં આ પ્રોજેક્ટ છે, આ યોજના છે એ તમારે તમારા દ્વારા પૂર્ણ થઈ જોવી જોઈતી હતી પણ થઈ હોય નહીં, અધૂરી રહી ગઈ હોય આ યોજના, ત્યારે આપણે આવું એમને કહી શકીએ કે યુ શુડ હેવ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ બિફોર મોન્સૂન. બરાબર છે? વાક્યને જોઈએ પેસિવમાં. કમ્પ્લીટ કરવું, શું કમ્પ્લીટ કરવું? તો કે ધ પ્રોજેક્ટ આપણો ઓબ્જેક્ટ બને છે તો એનાથી શરૂઆત કરીએ. ધ પ્રોજેક્ટ શુડ હેવ બીન કમ્પ્લીટેડ બાય યુ બિફોર મોન્સૂન. હવે બિફોર છે એ આ બંને વાક્યને જોડતો શબ્દ છે. એક વાક્ય આ છે, બીજું વાક્ય એના પછીનું છે. બિફોર છે એ બંનેને જોડી દે છે. તો બંનેને જોડવા માટે બિફોરનો ઉપયોગ થાય છે ત્યારે ત્યાર પછીના વાક્યને એના પછી જ મૂકવાનું રહેશે અને પછી જે કંઈ પણ હોય એ બધું એમને જ રહેશે. અહીંયા કાંઈ ચેન્જ કરવાનું થતું નથી. બરાબર છે? જે કંઈ પેસિવમાં ચેન્જ થાય છે એ આગળ જ ચેન્જ થશે. ત્યાર પછી નંબર 5, વુડ. વુડ શું દર્શાવે છે? તો કે ભૂતકાળમાં કોઈ કાર્ય થઈ શક્યું હોત, ભૂતકાળમાં કોઈ કાર્ય થઈ શક્યું હોત પણ થયું હોય નહીં ત્યારે આપણે વુડનો ઉપયોગ હેવની સાથે કરી શકીએ. બરાબર છે? જોઈએ એનું એક્ઝામ્પલ. ઇફ આઈ હેડ ઇનફ મની. ઇનફ એટલે કે પૂરતું. જો મારી પાસે પૂરતા રૂપિયા હોત, પૈસા હોત, તો હું તને મદદગાર, મદદરૂપ થઈ શક્યો હોત. તો હું તને મદદરૂપ થઈ શક્યો હોત કે જો મારી પાસે પૂરતા રૂપિયા હોત. બરાબર છે? તો એ કાર્ય થઈ શક્યું હોત. જો મારી પાસે ફ્રી ટાઈમ હોત, જો મારી પાસે નવરાશનો સમય હોત, તો હું તમારા ફંક્શનમાં હાજર રહી શક્યો હોત. ઇફ આઈ હેડ ફ્રી ટાઈમ આઈ વુડ હેવ અટેન્ડેડ યોર ફંક્શન. તો હું તમારા ફંક્શનમાં હાજર રહી શક્યો હોત. બરાબર છે? ત્યાર પછી નંબર 6, મસ્ટ. મસ્ટ એટલે કે હોવું જ જોઈએ. એક્ઝામ્પલ જોઈએ, કેવો અર્થ બતાવે છે કે હોવું જ જોઈએ. ધ સેફ ઇઝ એમ્પ્ટી. સેફ એટલે કે તિજોરી. તિજોરી ખાલી છે. થીવ્સ મસ્ટ હેવ સ્ટોલન ઓલ ધ મની. ચોરોએ બધા જ રૂપિયા ચોરી લીધા હોવા જ જોઈએ. મસ્ટ દર્શાવે છે એક ચોક્કસ ખાતરી બતાવે છે કે આમ જ થયું હોવું જોઈએ. તેણે ઘણા સારા માર્ક્સ આવ્યા, જરૂર એણે સારી એવી મહેનત કરી હોવી જ જોઈએ. શી મસ્ટ હેવ વર્કડ વેરી હાર્ડ. બરાબર છે? તો અહીંયા એવું બતાવવા માટે કે હોવું જ જોઈએ ત્યારે આપણે મસ્ટની સાથે હેવનો ઉપયોગ કરીએ. ત્યાર પછી પેસિવમાં એને જોઈએ તો પેસિવમાં જે વાક્ય છે એમાં પહેલું વાક્ય એમને એમ રહેશે કારણ કે અહીંયા નથી ઓબ્જેક્ટ કે નથી સબ્જેક્ટ. ધ સેફ ઇઝ એમ્પ્ટી એમને એમ. હવે સ્ટોલન એટલે કે ચોરવું, સ્ટીલનું V3 બનશે સ્ટોલન. શું? તો કે ઓલ ધ મની, બધા જ રૂપિયા. આપણો ઓબ્જેક્ટ બને છે તો એથી શરૂઆત કરીએ પેસિવમાં એને. ઓલ ધ મની મસ્ટ હેવ બીન સ્ટોલન બાય થીવ્સ.
थीव्स अहीं सब्जेक्ट छे तो बाय पछी मूकीए थीव्स ने तो अहीं आम थयुं ज होवुं जोईए एवुं बतावा माटे अहीं मस्ट नो उपयोग आपणे करीए। हवे आपणे अगाउ सिम्पल मॉडल ऑक्सिलरीमां ज्यारे वुड जोयुं हतुं त्यारे आपणे त्यां प्रेफरन्स बतावी हती, बराबर छे। पण अहीं आपणे प्रेफरन्स बतावानी थती नथी, समझाय छे। पण वुडनो उपयोग तमने ज्यारे हेवनी साथे जोवा मळे छे त्यारे आपणे जे सिम्पल फ्यूचर टेन्समां आपणे भण्या हता शोविंग कंडीशन फंक्शन, इफनी साथे सिम्पल प्रेजेंट अने सिम्पल फ्यूचर वाळुं सेंटेन्स होय तो ए छे शोविंग कंडीशन। पण ज्यारे આગળનું વાક્ય ભૂતકાળ હોય, ઇફવાળું વાક્ય, આગળનું વાક્ય ભૂતકાળ હોય ત્યાર પછીના વાક્યમાં વુડ હેવવાળું વાક્ય હોય ત્યારે એવા વાક્યનું ફંક્શન બને છે શોવિંગ પાસ્ટ કન્ડિશન, પહેલાં આપણે જોઈ હતી એ માત્ર કન્ડિશન હતું, શોવિંગ કન્ડિશન, બટ જ્યારે આગળનું વાક્ય ભૂતકાળમાં હોય એટલે કે પરફેક્ટ ફોર્મમાં જશે, બરાબર છે, અને ત્યાર પછીનું વાક્ય વુડ હેવવાળું હોય ત્યારે એવું વાક્ય છે એ આપણને શોવિંગ પાસ્ટ કન્ડિશન એટલે કે ભૂતકાળની શરત બતાવે છે। કારણ કે આ વાક્યમાં પણ ભૂતકાળની શરત છે, ઇફ આવ્યું, હેડ આવ્યું, હેડ છે એ પરફેક્ટ પાસ્ટમાં પણ હોઈ શકે છે અને સિમ્પલ પાસ્ટમાં પણ હોઈ શકે છે, બરાબર। તો હેડ આવ્યું તો આ વાક્ય ભૂતકાળ બની ગયું, અહીંયા હવે ભૂતકાળ બની ગયું છે તો અહીંયા આપણે વુડ હેવનો ઉપયોગ થાય છે। તો જ્યારે આવું તો વાક્ય તમને જોવા મળે છે ત્યારે એવા વાક્યનું ફંક્શન છે શોવિંગ પાસ્ટ કન્ડિશન અથવા તો શોવિંગ કન્ડિશન ઇન પાસ્ટ, બરાબર છે। તો આ મોડેલ ઓક્સિલરીઝ આપણે કમ્પ્લીટ કરીએ છીએ। આપણે અગાઉ છ મોડેલ ઓક્ઝિલરીઝ પરફેક્ટ ફોર્મમાં કમ્પ્લીટ કર્યા છે, ત્યાર પછીનું સેવન્થ મોડેલ ઓક્ઝિલરી અને એઇથ મોડેલ ઓક્ઝિલરી આપણે આ લેક્ચરમાં જોશું। સૌથી પહેલાં જોઈએ આપણે કે મે અને માઇટ જે શબ્દો આપણે જોવાના છે એનો ઉપયોગ ક્યારે થાય છે કે જ્યારે એની સાથે હેવનો ઉપયોગ હોય। તો જ્યારે મે અને માઇટની સાથે હેવનો ઉપયોગ થાય છે વાક્ય રચનામાં ત્યારે એ અનુમાન અથવા તો ધારણા બતાવે છે। તો કઈ રીતે આપણને અનુમાન કે ધારણા એક એક્ઝામ્પલમાં જોવા મળી શકે છે એ આપણે સૌથી પહેલાં મેમાં જોઈએ। એક્ટિવ સે એક્ઝામ્પલ સમજીએ સૌથી પહેલાં આપણે, તો હી ઇઝ અ ક્લેવર બોય, તે એક હોશિયાર છોકરો છે। હી મે હેવ નોટ મેડ મિસ્ટેક ઇન એક્ઝામ, તેણે પરીક્ષામાં ભૂલ નહીં કરી હોય એવી ધારણા બતાવીએ, એવું અનુમાન કરીએ। હવે બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગઈ હોય ત્યાર પછી એના પેરેન્ટ્સ ચર્ચા કરતા હોય કે આપણા દીકરાએ સારી રીતે એક્ઝામ આપી હશે કે નહીં, ત્યારે બેમાંથી એક માતા અથવા તો પિતા એવું એને કહેશે કે આપણો છોકરો હોશિયાર છે, તેણે એક્ઝામમાં ભૂલ નહીં કરી હોય। તો અહીંયા જે અનુમાન બતાવવામાં આવ્યું કે નહીં કરી હોય તો એ દર્શાવવું હોય ત્યારે મેની સાથે આપણે હેવનો ઉપયોગ કરવો પડશે, બરાબર છે। ત્યાર પછી નંબર 8 માઇટ, તો માઇટને સૌથી પહેલાં આપણે એક્ટિવમાં જોઈએ ત્યાર પછી પેસિવમાં જોશું। આપણે મેના એક્ઝામ્પલમાં મિસ્ટેક છે એ આપણું ઓબ્જેક્ટ બને છે, મેડ એટલે કે બનાવવું, કરવું શું તો કે મિસ્ટેક। તો આગળનું વાક્ય એમને મિસ્ટેક મે નોટ હેવ બીન મેડ બાય હેમ ઇન એક્ઝામ, પછી રેગ્યુલર આપણે જે કરીએ છીએ એ જ વસ્તુ, બરાબર છે। માઇટ એક્ટિવમાં ઇફ ધોની હેડ નોટ બીન રન આઉટ ઇન વર્લ્ડ કપ 2019, આપણે બધા જ આ પ્રસંગથી જાણીતા છીએ 2019 વર્લ્ડ કપમાં
जो धोनी रनआउट थयो न होत तो शुं थत? इंडिया माइट हैव वोन द वर्ल्ड कप, तो भारत छे ए वर्ल्ड कप जीती गयु होत। तो अहींया एक अनुमान छे, आपणी एक धारणा छे कि जो धोनी रनआउट न थयो होत तो आपणे जीती शक्या होत, एक एवी धारणा करीए छे अनुमान। पण कदाच परिणाम एनाथी उलटू पण आवे, एवुं न पण बने। कदाच धोनी रनआउट न थयो होत तो पण ए मेच जीती शकाय एवो होय नहीं, एवुं पण बने। तो एक अनुमान छे, एक धारणा छे आपणी के तेम थयुं थई गयुं होत अथवा थई शक्युं होत, बराबर छे। वाक्यने એક્ટિવમાંથી હવે પેસિવમાં આપણે સૌથી પહેલાં કન્વર્ટ કરીએ, ત્યાર પછી આગળ એનું ટ્રાન્સલેશન પણ જોશું આપણે। ઇફ ધોની હેડ નોટ બીન રન આઉટ ઇન વર્લ્ડ કપ, એ એમને એમ રહેશે, કારણ કે એમાં ક્યાંય વર્બ નથી, નથી ઓબ્જેક્ટ, એટલે વાક્ય એઝ ઇટ ઇઝ। વાક્યને પેસિવ બનાવીએ તો પ્રશ્ન પૂછીએ સૌથી પહેલાં વોનને, વોન એટલે કે જીતવું, તો પ્રશ્ન પૂછીએ શું, શું જીતવું, તો આપણને આન્સર મળે છે વર્લ્ડ કપ, ધ વર્લ્ડ કપ। તો ધ વર્લ્ડ કપ છે એ આપણે અહીંયા ઓબ્જેક્ટ સ્વરૂપે સૌથી પહેલાં જોઈએ, તો ધ વર્લ્ડ કપ આપણો ઓબ્જેક્ટ બનશે, ધ વર્લ્ડ કપ। માઇટ હેવ બીન વોન બાય ઇન્ડિયા, ઇન્ડિયા છે સબ્જેક્ટ છે, તો બાય પછી સબ્જેક્ટ ઇન્ડિયા લખીએ, બરાબર છે। તો અહીં આપણે આપણા પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીસ બધા જ કમ્પ્લીટ કરીએ છીએ। બધાને ખાસ એક સૂચના કે સારા અક્ષરે ફેરબુકમાં બધા જ મોડલ ઓક્ઝિલરી લખીને એને સારી રીતે પાકા કરવા, અને શક્ય હોય તો એના ઉપર વાક્ય બનાવવાનો પણ એક પ્રયત્ન કરવો, બરાબર છે। થેન્ક યુ।